હવે વાત વડોદરાની કરીએ. જાણકારી મળી રહી છે કે વડોદરામાં જે પ્રકારે લોકો પૂરથી પીડિત થયા છે એ બાદ શહેરના કેટલાક વિસ્તારોમાંથી હોર્ડિંગ્સ સામે આવ્યા છે. પૂરની સ્થિતિ બાદ એમએલએ યોગેશ પટેલે શહેરમાં સૂચક હોર્ડિંગ્સ લગાવ્યા છે. શહેરને જળ પ્રલયથી રક્ષણ આપવા પ્રાર્થના માટેના સૂચક હોર્ડિંગ્સ લગાવાયા છે. સત્તાધીશો નિષ્ફળ જતા ધારાસભ્યની નારાજગી અહીં જાણે વ્યક્ત થઈ રહી છે. પ્રશ્ન એ છે કે પૂર માટે જવાબદાર સત્તાધીશો તરફ શું ધારાસભ્યોનો ઇશારો છે? શહેરને સંરક્ષણ માટે શક્તિ આપે તેવી ભગવાન પાસે અરજી. આ પ્રકારના લખાણવાળા આ હોર્ડિંગ્સ છે. ગત 25 અને 26 ઓગસ્ટે વડોદરામાં પડેલા વરસાદે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. સાથે જ અનેક ધારાસભ્યો છે જેઓ દ્વારા વિરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો કે જે પ્રકારની કામગીરી થઈ રહી છે જેના કારણે વડોદરા શહેરને અસર થઈ છે. વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે અમદાવાદી પોળના નાકા પર એક બેનર માર્યું છે અને લખ્યું છે, હે શિવજી, અતિવૃષ્ટિ અટકાવો, જળ પ્રલયથી બચાવો અને અમને સ્વરક્ષણની શક્તિ આપો. મહત્વની વાત એ છે કે જે પ્રકારે ધારાસભ્ય દ્વારા બેનર મારવામાં આવ્યું છે, આ બેનર મારવા પાછળનું મુખ્ય કારણ શું છે તે તો હજુ જાણવા નથી મળ્યું રહ્યું, પરંતુ જે પ્રકારે ધારાસભ્ય દ્વારા બેનર મારવામાં આવ્યું છે એમની સાથે વાત કરીશું. યોગેશ કાકા, બેનર મારવાની જરૂરિયાત કેમ પડી? બેન, હું છે ને શિવજીનો પરમ ભક્ત છું વર્ષોથી. ભૂતકાળમાં પણ જ્યારે આખા ગુજરાતમાં ચાર વર્ષ એવા હતા, અલગ અલગ વર્ષ, ત્યારે વરસાદ નહોતો પડતો. ત્યારે તારકેશ્વર મહાદેવ પાસે વરુણ દેવતાને રીઝવા આપણે યજ્ઞ કરતા હતા. એ વખતે મંત્રીશ્રીઓ પણ આવતા હતા, મેયરશ્રી પણ પૂજામાં બેસતા હતા, અને દરેક વખતે ભગવાને આપણી પ્રાર્થના સાંભળી અને વરસાદ પડ્યો. એ જે જૂના લોકો બધા જાણે છે, ચિમનલાલની સરકાર હતી 91ની વાત કરું છું, 90-91માં બહુ જ વરસાદ પડ્યો. ત્યાં વરસાદને રોકવા પણ આપણે શહેરના રાજા રણજીતસિંહ ગાયકવાડને સુભંગની દેવીને પૂજામાં બેહાડેલા, અને અનાજ બી બહુ ભેગું કરેલું, મંદિરોમાં બધે અનાજ આપેલું, ને તારકેશ્વરથી યાત્રા નીકળીને વિશ્વામિત્રી રાજાના હસ્તે પૂજા બી કરાવેલી, ને ત્યાર પછી વરસાદ બંધ થયેલો. એકવાર સૂર્ય દેખાતો જ નહોતો, ત્યારે પણ આપણે સૂર્યનારાયણ મંદિરમાં જઈને હજારો લોકોએ પ્રાર્થના કરેલી, ભજન કરેલું, અને પછી સૂર્ય દેખાયો. એટલે શ્રદ્ધાનો વિષય છે. દરેક માણસ પોતાના જે બી દેવોને માનતા હોય એને પ્રાર્થના કરે, એવી હું પ્રાર્થના કરું. બિલકુલ. વરસાદ જે વધારે પડ્યો, લોકોને વડોદરાના નગરજનોને મુશ્કેલી પડી, તેનાથી રક્ષણની તાલીમ જે સુરક્ષા મળે તેના માટે? અમે રાજકારણની વાત નથી આમાં. મારી જે ભાવના છે કે હવે ભગવાન બહુ થયો, બહુ વરસાદ પડ્યો, બસ હવે રીજુઓ અમને, જનજીવન બરાબર સુખી થાય એવું ઈચ્છું છું બસ. બિલકુલ. પરંતુ યોગેશ કાકા, જે રીતે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ, લોકો દ્વારા બૂમો પાડવામાં આવી, તેઓને જરૂરિયાત ના મળી, આની પાછળ જવાબદાર કોને માનો? કારણ નથી બેન, આ જે છે મારી, હું જે ભગવાનને માનું છું તો હું પ્રાર્થના કરું છું. તંત્ર પર વિશ્વાસ નથી કાકા? ના, ભગવાન પર તો પહેલા, હું વર્ષોથી જો હું રાજકારણમાં નહોતો તો ભગવાન ને માનું, રાજકારણમાં છું તો ભગવાન ને માનું. બિલકુલ. તંત્ર, બિલકુલ, જે રીતે વાત કરીએ કે યોગેશ પટેલ દ્વારા બેનર તો લગાવવામાં આવ્યું છે, પરંતુ જે પ્રકારની જે સવાલો લોકોના મનમાં છે કે કયા કારણોથી લગાવવામાં આવ્યું છે, જો કે યોગેશ પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભગવાનમાં શ્રદ્ધા છે અને વડોદરામાં પૂરતો વરસાદ થઈ ગયો છે, હવે વરસાદ ના થાય તેના માટે થઈને તેઓ દ્વારા પ્રાર્થના કરતું બેનર લગાવવામાં આવ્યું છે, પરંતુ લોકોના મનમાં હજુ પણ સવાલ છે કે આ જે બેનર લગાવ્યું છે તેના થકી તંત્ર સામે સવાલ છે ધારાસભ્યને, કે પછી જે અધિકારીઓ કરેલી જે કામગીરી છે તેને લઈને સવાલ હજુ પણ લોકોના મનમાં યથાવત છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે એન્જલ ન્યૂઝ, ટીવી 9, વડોદરા.